પક્ષના નેતાએ રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વિહોણા છે. રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જમીન લેવેચની અંદર જમીન લેવેચ, ટાઇટલ, દસ્તાવેજ, એન્ટ્રી અને એન્ટ્રી પછી એનની આ એક આખી લેન્ધી પ્રક્રિયા હોય છે. અને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે, એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે, એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે, કડક પગલાં લેતી હોય છે. જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે. અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી હશે, ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે, રાજ્ય સરકાર એને છોડવા માંગતી છે. મને ખ્યાલ છે, હું અનુભવી છું કે એક વખત આ રાજ્યની અંદર એવું હતું કે જયારે માલિક કોઈ હોય ખેતીનો અને બીજો માલિક દસ્તાવેજ કરાવી આવતો, ભૂતિયા માલિકો બની જતા હતા, એના નામે ખેડૂત છે એ ખાતેદાર થઈ જતા હતા, એના નામે જમીન થઈ જતી દેતી હતી ને, આવા અનેક કેસો આપણે જોયા છે. મારે અભિનંદન આપવા પડે જે તે વખતે નરેન્દ્રભાઈ મોદીની સરકાર મુખ્યમંત્રી થયા અને જે પ્રકારના રિફોર્મ્સ મહેસૂલની અંદર આવ્યા. આજે મહેસૂલની અંદર કોઈ પણ દસ્તાવેજ કરવા જાઓ તો માલિકે પોતાને કેમેરાની સામે આવવું પડે છે, સાક્ષીઓને લઈને આવવું પડે છે અને સામે એમનું એકરારનામું આપવું પડે છે. જે પ્રકારે મહેસૂલના સુધારા થયા, આજે કોઈ પણ પ્રકારની શેઢા ફેરવી નાખવા, રાત્રે ખેતરો ફરી જવા, દસ્તાવેજની અંદર માલિકો ફરી જવા, આવી એક પણ આપણી પાસે આવો કેસ નથી આવતો. એ રાજ્ય સરકારનું સારામાં સારું અમલીકરણ મહેસૂલના કાયદાનું અને નવા રિફોર્મ્સ ટેકનોલોજીના આધારે થયા છે, એનું ઉત્તમ પરિણામ આપણને મળી રહ્યું છે. અને એટલા માટે રાજ્ય સરકારે છેલ્લે ભૂમાફિયાઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ, અમે ભૂમાફિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદો આ જ વિધાનસભામાં ગૃહની અંદર 2 વર્ષ પહેલા લાવ્યા છે. આજે મને કહેતા આનંદ થાય છે કે એવા કેટલી જગ્યાએ જે લોકોએ જમીનો પચાવી પાડી હતી, ચાહે ખેડૂત હોય, ચાહે નાનો વર્ગ હોય, ચાહે ઘરનો માલિક હોય, ચાહે નાના પ્લોટનો ગરીબ માણસ હોય, એની જમીન પચાવી પાડવા વાળા લોકો ઉપર પણ સરકારની અને તંત્રની તરફ માગી છે. અને આવા લોકોને, ભૂમાફિયાઓને એવી જમીન છે એમાંથી જમીનને મુક્તિ આપી અને એના માલિકોને જમીન પાછી આપવામાં રાજ્ય સરકાર સફળ થઈ ગઈ છે. કહેવાનો મતલબ એ છે કે જે પ્રકારના રાજ્ય સરકારના મહેસૂલી રિફોર્મ્સ થયા છે, આજે ગુજરાતની અંદર પારદર્શક રીતે જે પ્રકારનું તંત્ર મહેસૂલી ચાલે છે એનો આનંદ છે. ક્યાંક નાની મોટી ઘટનાઓ, જ્યારે મેં કીધું તેમ કોઈ પણ રિપોર્ટ્સના આધારે, કોઈ પણ સરકારી તંત્રના અધિકારીના ઇન્સ્પેક્શન. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.